રોઝ ફ્લેવરનું કોઈપણ શરબત હોય આઈસ્ક્રીમ મિલ્કશેક દરેક વસ્તુ મોટાભાગના લોકોને પસંદ હોય છે કેમ કે રોઝની જે ફ્લેવર છે તે એકદમ રિફ્રેશિંગ હોય છે અને ગરમીની સિઝનમાં રોઝ ફ્લેવરનું પણ મિલ્કશેક કે શરબત પીતાની સાથે જ બોડીમાં એકદમ ઠંડક થઈ જતી હોય છે તો આજે બનાવીએ એકદમ મસ્ત મજાનું રિફ્રેશિંગ અને ઠંડુ એવું રોઝ મિલ્કશેક નાનાથી લઈ મોટા દરેકને ભાવતું હોય છે અને ગરમીની સિઝનમાં ખાસ કરીને પીવું જોઈએ તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે તકમરિયાને પલાળી લેવાના છે તો એક ટેબલ સ્પૂન મેં અહીંયા તકમરિયા લીધા છે અને આ કપ અડધો ભરાઈ એટલું પાણી ઉમેરી દઈશું કેમકે તકમરિયા પલ્લી અને ફૂલવા લાગશે ગરમીની સિઝનમાં ખાસ કરીને તકમરિયા પીવા જોઈએ ઉનાળામાં જે એસિડિટી જેવી તકલીફ થતી હોય છે એનાથી રાહત આપે છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તકમર્યા છે તે પલ્લી ગયા છે આ રીતે તમે પાણીમાં પાંચેક મિનિટ જેવું રાખશો એટલે એકદમ સરસ તે ફૂલી જશે એક મિક્સિંગ બાઉલમાં બે ગ્લાસ દૂધ લઈ લેવાનું છે ઠંડુ તમારે જેટલા ગ્લાસ સર્વ કરવા હોય એટલું દૂધ લઈ લેવાનું એક ટેબલ સ્પૂન અહીંયા હું દળેલી સાકર લઈ રહી છું અને હવે દૂધમાં ઉમેરવાનું છે રોઝ સિરપ બે ટેબલ સ્પૂન જેટલું રોઝ સિરપ ઉમેરવાનું છે કોઈ પણ સારી બ્રાન્ડનું તમે અહીંયા રોઝ સિરપ લઈ શકો છો મેં અહીંયા માલા કંપનીનું જે આવે છે રોઝ સિરપ એ લીધું છે એમાં એકદમ નેચરલ ટેસ્ટ આવતો હોય છે રોઝ સિરપ હું હંમેશા માલા કંપનીનો જ ઉપયોગમાં લેતી હોઉં છું તમે પણ એ લઈ શકો અથવા તો બીજી કોઈ પણ સારી બ્રાન્ડ કે જે તમને ખબર હોય તમારા ઘરની આસપાસ તમને મળી જાય એ રીતનું તમે લઈ શકો છો અને જો એ ન મળે તો તમે થોડો ફૂડ કલર અને રોઝ એસેન્સ નાખી અને એવી રીતે પણ આ શરબત બનાવી શકો છો પણ આ રીતે રોઝ સિરપ ઉમેરવાથી એકદમ સરસ રિફ્રેશિંગ ફ્લેવર આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે રોઝનો તો એકદમ સારી રીતે સિરપ છે તે દૂધ સાથે મિક્સ થઈ ગયું છે હવે સર્વિંગ ગ્લાસમાં જે આપણે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે લઈ લેવાના છે તો બંને ગ્લાસમાં એક એક ટેબલ સ્પૂન જેટલા તકમરિયા ઉમેરી દેવાના છે અહીંયા મેં એક એક ટેબલ સ્પૂન ઉમેર્યા છે તમે વધારે ક્વોન્ટિટીમાં લેવા હોય તો એ રીતે પણ લઈ શકો છો ગ્લાસમાં ફરતે થોડું આ રીતે રોઝ સિરપ લઈ લઈશું બંને ગ્લાસમાં લઈ શકો છો અહીંયા તમારે જો ઉમેરવું હોય તો એક એક સ્કૂપ આઇસ્ક્રીમના પણ લઈ શકાય અહીંયા મેં આઈસક્રીમનો ઉપયોગ નથી કર્યો ખાલી દૂધ જ લીધું છે એ પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો જો તમારે આઈસ્ક્રીમ લેવો હોય તો વેનિલા કે રોઝ ફ્લેવરનો કોઈ પણ લઈ શકાય હવે આપણે બંને ગ્લાસમાં તૂટી ફ્રૂટી ઉમેરી દેવાની છે બિલકુલ ઓપ્શનલ છે તમારે એના બદલે ડ્રાય ફ્રૂટ્સ લેવા હોય જીના ચોપ કરેલા તો એ પણ લઈ શકાય અને પ્લેન પણ રાખી શકાય બંને ગ્લાસમાં મેં મિલ્કશેક સર્વ કરી લીધું છે ઉપર એક એક ગુલાબની પાંખડી મૂકી અને ગાર્નિશ કરી લઈશું તો એકદમ સરસ મજાનું રિફ્રેશિંગ એવું રોઝ મિલ્કશેક બનીને બિલકુલ તૈયાર છે કોઈ પણ ગેસ્ટ આવે કે એમને ઉનાળાની સિઝનમાં તમે આ ચોક્કસથી બનાવજો બધા જ ડ્રિંક્સ કે મિલ્કશેકમાં મારું તો આ સૌથી ફેવરિટ છે તમને કયું મિલ્કશેક કે કોલ્ડ ડ્રિંક્સ પસંદ છે એ કમેન્ટમાં જણાવજો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર